શ્રાવણ માસના છેલ્લા દિવસે ચોટીલાના ઠાગા વિસ્તારમાં આવેલા ઠાગેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડ્યા. ચોટીલા રાજવી પરિવારના મહાવીરભાઈ ખાચર અને જયવીરભાઈ ખાચર અને પરિવાર દ્વારા ઠાંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી. ભાદરવી અમાસ નિમિત્તે ઠાંગા પ્રદેશના નાથ ભગવાન ઠાંગેશ્વર દર્શનાર્થ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં લોકો આ જગ્યાએ દર્શન કરી અને જળ અભિષેક કરવામાં આવે છે. ઠાંગા પ્રદેશના નાથ ભગવાન ઠાંગેશ્વરના દર્શન અને ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં અહીંયા દાદાના દર્શન કરવામાં આવે છે. ભાદરવી અમાસે અહીંયા દર વર્ષે મેળાનું આયોજન થાય છે. આ વર્ષે મેળામાં ઠાંગા પ્રદેશમાં પોતાના પશુધનમાં વર્ષ દરમિયાન નવા જન્મેલા પાડા પાડી વાછરડા વાછરડીના નૈવેદ્ય સુખડી દાદાને ધરાવવાનું અનેરું મહત્વ છે. કોઈ કોઈ નાના બાળકોને પણ નૈવેદ્ય લઈ આવે છે. ઠાંગાનો તળપદી ભાષામાં અર્થ થાય છે મોટો ઢગલો ઢગ. આ ઠાંગા પ્રદેશની લાંબી પર્વતમાળા એકબીજા પર એવી રીતે ગોઠવાયેલી છે કે મોટા મોટા ઢગલા કુદરતે કર્યા હોય માટે જ આને ઠાંગો કહે છે. દર વર્ષે અહીંયા ચોટીલા રાજવી દાદા બાપુ નાના બાપુ ખાચર પરિવાર શિવજીને ગાજતે ગાજતે ધજા ચઢાવે છે. જગદીશી ચાલા, ZSTV, ચોટીલા. મહાદેવ એટલે કે ઠાંગેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. રાજાશ્રી વખતે આશરે 400 વર્ષ પહેલાં મંદિર બંધાયેલું છે અને વર્ષો વર્ષ અમારા વડવાઓ દર અમાસને દિવસે, શ્રાવણ મહિનાની અમાસને દિવસે અમારી ધજા ચડે છે અને લોકમેળો ભરાય છે અહીંયા. તે અમે આજની તારીખમાં પરંપરા, ધજા ચડાવવાની પરંપરા અમે જાળવી રાખી છે. અમારા રાજકુટુંબે આ પરંપરા